નરેન્દ્ર અને પદ્માવતી એ પ્રતિમાજીના અધિષ્ઠાયક છે, પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક છે, પરંતુ આ તીર્થના જો અધિષ્ઠાયક હોય તો કોણ છે? વર્ધમાન સૂર્ય. વર્ધમાન સૂર્ય આજે પણ આ તીર્થના મહિમાને વિસ્તારી રહ્યા છે. વચ્ચે વચ્ચે આ કલિકાળ મુગલોના સમયની અંદર આ જિનાલયના ઘણી વખત ધ્વંસ થયા, પરંતુ દરેક વખતે અધિષ્ઠાયકના પ્રભાવે પ્રતિમાજીને ગાયબ કરી દેવામાં આવ્યા. છેલ્લે સેનસુરી મહારાજે પ્રતિષ્ઠા કરી, એ પછી ફરી એકવાર ધ્વસ્ત થયું, પરંતુ એમનું બનાવેલું જિનાલય આજે પણ શંખેશ્વરના સામેના દરવાજાની બહાર નીકળો, થોડા આગળ જાઓ એટલે ખંડિયેર હાલતમાં પડેલું છે. આજથી 400 વર્ષ પહેલાનું જિનાલય. ગયા છો? નહીં. અમે શંખેશ્વર જઈએ એટલે ક્યાં જવાનું? દાદા દાદા, જેમ પાલીતાણા જઈએ દાદા દાદા, ચડતા દાદા દાદા, ઉપતરતા ભાતું ભાતું. અહીં તો કઈ ભાતું ભાતું હોય નહીં. શંખેશ્વર માં બહાર નીકળો એટલે ભાતું મળે? પૈસાથી મળે? ના ના, અહીંયા તો મુખવાસ મળે. હા, વિજયસેન સુરીશ્વરજીની પ્રતિષ્ઠા પછી ફરી એકવાર જિનાલય ધ્વસ્ત થયું, અને છેલ્લે આજથી લગભગ 325 વર્ષ પહેલા વર્તમાનમાં જે ભગવાન જે જિનાલય છે એનું નિર્માણ થયું. એ જિનાલયમાં દાદા ગાદીએ બેઠા, એને ફરતું 52 જિનાલય આગળ આગળના સમયમાં થયું. આજુબાજુમાં અજીતનાથ વિડવંજન થયા, ચોકીઓ થઈ, એમ કરતા કરતા આજનું આ જિનાલય આપણી નજર સમક્ષ આવ્યું છે. અને વચલા સમયમાં આ જિનાલયનું આ પરમાત્માનો પ્રભાવ પણ થોડોક મંદ હતો. જેમ તમારા ધંધામાં તેજી મંદી આવ્યા કરે ને, એમ આ પ્રભાવમાં પણ તેજી મંદી આવે. વચ્ચે તો એવી મંદી આવી ગઈ, એવી મંદી આવી ગઈ કે એક સમય એવો હતો ભોયણીની તેજી હતી ને શંખેશ્વરની મંદી હતી, ખબર છે? આ જિનાલયની સાર સંભાળ પેલા સમીનો સંઘ રાખતો હતો. સમીનો સંઘ થાક્યો, ઘરો ઓછા થઈ ગયા, એટલે સમીએ ભોયણી તીરથને એનો વહીવટ સોંપી દીધો. મલ્લીનાથ કારખાના પેઢી કહેવાય. એટલે મલ્લીનાથે શંખેશ્વરને સંભાળવાનું શરૂ કર્યું, અને મલ્લીનાથના બહાર બેનર લાગતા હતા, અરે મેગેઝીનોની અંદર એડ આપતા હતા કે ભાઈ વઢિયાર દેશમાં પ્રાચીન પ્રતિમા ભગવાન શંખેશ્વરની છે, માટે હે યાત્રાળુઓ જાત્રા કરવા માટે પધાર. 50-60 વર્ષ પહેલા શંખેશ્વરની એ સ્થિતિ હતી કે મલ્લીનાથ શંખેશ્વરનો વહીવટ કરતું અને શંખેશ્વરનું પ્રચાર કરતું. આજના 50 વર્ષમાં મલ્લીનાથમાં મંદી આવી ગઈ, ભોયણીમાં મંદી ચાલે છે, અને શંખેશ્વરમાં તેજી ચાલે. તેજી અને મંદી ચાલ્યા જ કરી, એવી તેજી, એવી તેજી છે અત્યારે શંખેશ્વરમાં. મેં કીધું ને, પોષ દસમીના અઠમ કેટલા થશે? 5000 થી વધારે. એ અઠમમાં નામ લખાવવા માટે જે ક્યુમાં ઉભા છે ને, અત્યારે છૂટ આપી દે ને તો 200 વર્ષ સુધી નામ આવી જાય, એટલા ભક્તો લાઈનમાં ઉભા છે. પણ આપણને 20 વર્ષ પછીની ખબર નથી 200 વર્ષના નામ ક્યાંથી. પેલા પેઢી 20 વર્ષના આપતી હતી, હવે 3 વર્ષના આપે છે. કેમ કે તમારે ત્યાં મંદી જોરમાં ચાલે છે, ઉત્સાહમાં લખી તો નાખો છો ને પછી મંદી આવે ને તમે કહો કે અમે મારી શક્તિ નહીં, એના કરતા 3 વર્ષ અત્યારથી જ એના કાઢીને મૂકી દો ફિક્સમાં, જેથી તમે તમારા હાથે તમારી નજરે તમે અઠમ કરાવી શકો. કયું ક્ષેત્ર એવું છે શંખેશ્વરનું જે તેજી ન હોય? પરમાત્માના અઠમમાં તેજી, ભગવાનના ચડાવા બોલાય. હા, ઘણાને ભાવના હોય છે કે પેલો પક્ષાલનો ચડાવો લઉં, હોય છે કે નથી હોતો? પરંતુ આપણે લિમિટ લઈને જઈએ છીએ, આટલામાં મળે તો લેવો. હું ઘણી વાર કહું, ગુજરાતી અને રાજસ્થાનીમાં ફરક છે, આટલામાં મળે તો લેવો છે ગુજરાતી, ચડાવો લેવો જ છે એનું નામ. અમે દેખું મારવાડી કા ઘરે વટે જાય. પૂનમ છે, મકસર પૂનમ, જે દિવસે આપણે પ્રવેશ થશે એ દિવસે, માલાના દિવસે રવિવાર, શનિ અને રવિ બેવ તેજીમાં જવાના. અત્યારથી બજેટ બાજુ પર મૂકી દો કે આટલામાં ચડાવો લેવો છે નહીં, ચડાવો લેવો જ. આજે પણ 1,00,000થી ઓછો ચડાવો નથી જતો. ક્યારેક તમને એમ લાગે આજે ભીડ બહુ ઓછી છે ત્યારે આપણે ચડાવો લઈ આવીએ, એ જ દિવસે કોઈક સંઘ આવીને ઉભો રહી જાય. સબ કુછ હો સકતા હૈ. હવે તો દાદાનો દ્વારોદ્ઘાટન નો ચડાવો બોલાય છે શંખેશ્વરમાં. સૌથી પહેલો રોજ સવારે દ્વારોદ્ઘાટનનો ચડાવો, રોજ
5000 मण थी नीचे नहीं जतो होय। अने मण नो भाव शू छे? 5000 मण एटले केटला रूपया थया? 25000। दादाना अठम्माय तेजी, दादाना चढ़ावामां पण तेजी, दादाना भंडारमां पण